એસિડિટીની વેલિડિટી સમાપ્ત. મિત્રો, એસજીબીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે એસિડિટીની વેલિડિટી સમાપ્ત. મિત્રો, એસિડિટી થવાના દુનિયામાં અનંત કારણ છે, પણ તમને કે તમારા પરિવારમાંથી કોઈને એસિડિટીની સમસ્યા રહેતી હોય, વારંવાર રહેતી હોય, તો હું થોડાક કારણો કહું છું કે જે આપણા ગુજરાતીઓમાં મોસ્ટ કોમન જોવા મળે છે. જો એ તમારું કારણ હોય ને, એ કારણમાંથી તમે બહાર નીકળી જશો તો તમારી એસિડિટીની તીવ્રતા ઓછી થશે અને ખરેખર તમે એ કારણમાંથી સાવ નીકળી જશો તો કદાચ તમને મટી પણ જાય. નંબર વન, જો કબજિયાત રહેતી હોય તો એસિડિટી રહેવાની શક્યતા સૌથી વધારે છે. એટલે સવારે ઉઠીને તમે કામ પર જાઓ એ પહેલાં તમે થોડો સમય પોતાની જાતને આપો અને તમારું પેટ સાફ થાય પછી તમે તમારા દિવસની શરૂઆત કરશો તો કબજિયાતના કારણે થતી એસિડિટીમાંથી તમે બચી શકશો. એસિડિટીનું બીજું કારણ છે ગુસ્સો. મિત્રો, આપણે ગુસ્સામાં ઘણી વખત એવું બોલતા હોય છે કે એ જેવું આમ બોલ્યો ને પછી મારો પિત્તો ગયો. આ પિત્તો એટલે શું? અરે ભાઈ, આપણા શરીરનું પિત્ત, એ પિત્ત આપણા શરીરનું પાચનનું કામ કરે છે, પણ પિત્તો ગયો, પિત્ત એની જગ્યા છોડીને ઉછાળો મારીને બીજી જગ્યાએ જાય ને, એટલે એ બળતરા કરે, એને પણ એસિડિટી કહેવાય. એટલે જેના સ્વભાવમાં ગુસ્સો વધી ગયો હોય, ચીડચીડાપણું વધી ગયું હોય, એના કારણે પણ એને એસિડિટી થતી હોય. તો સ્વભાવમાં થોડોક ફેરફાર લાવો એ આમ તો સહેલો છે, અને એટલું તમે કરી દેશો તો પણ તમારી એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. ત્રીજું કારણ છે, ભૂખ લાગી હોય, જમવાનો સમય થયો હોય અને તમે જમો નહીં. આ એક બહુ જ મોટું કારણ છે અને એના કારણે એસિડિટીના મોટાભાગના પ્રોબ્લેમ વધતા જ જતા હોય છે. કારણ કે જમવાનો સમય થાય ને તમે જમો નહીં, એટલે માત્ર પિત્ત શરીરમાં વધે છે એવું નથી, વાયુ પણ વધી જાય છે, અને વધેલો વાયુ પિત્તને ઉછાળીને જ્યાં ફેંકશે ત્યાં એ એસિડિટીની અસર એ માત્ર અહીંયા આગળ ગળામાં બળે કે છાતીમાં બળે કે પેટમાં બળે ત્યાં સુધી સીમિત નહીં રહે. એ વધેલું પિત્ત આંખમાં ને માથામાં જશે ને, આંખો પણ બળશે ને માથું પણ બળશે, એસિડિટી એનું સ્વરૂપ ગંભીર ધારણ કરશે. એટલે તમે જમવાનો સમય કાળજીપૂર્વક સાચવો, અને જો તમારા જોબ ને વર્કિંગ પેટર્ન એવા છે કે તમે એ સમયે ફ્રી નથી થતા, તો તમે તમારી પાસે હંમેશા થોડાક ડ્રાયફ્રૂટ કે ખજૂર કે કેળું આવું કંઈક સાથે રાખો અને ભૂખ લાગે ત્યારે એમાંથી કંઈક ખાઈ લો. આ ત્રણ એવા કારણો છે જે મોટાભાગના લોકોના એસિડિટીના મૂળ કારણોમાંથી હોય છે. એનાથી આપ બચી જાઓ તો તમે એસિડિટીની સમસ્યાને હળવી કરી શકશો. હવે તમે ઘરે બીજું શું કરી શકો જેનાથી એસિડિટીની તીવ્રતા ઓછી થાય? મિત્રો, કંઈ પણ જમ્યા પછી કે હેવી બ્રેકફાસ્ટ કર્યા પછી અડધી ચમચી કાચું જીરું પાવડર પાણી સાથે ગળી જવાનું. બ્રેકફાસ્ટ કર્યો, અડધી ચમચી જીરું પાવડર લઈ લીધું પાણી સાથે. લંચ, અડધી ચમચી જીરું પાવડર. ડિનર, એના પછી પણ અડધી ચમચી જીરું પાવડર એક ઘૂંટડો પાણી સાથે તમે ગળી જશો, તો એ જે તમે ખોરાક લીધો છે ને એમાંથી જો પિત્ત વધારે થવાનું હોય તો એ અડધું ચમચી કાચું જીરું પાવડર એ પિત્તને બેલેન્સ કરીને તમારી ફેવરમાં રાખશે. અને આ સિવાય જે આપણને સામાન્ય કારણ હોય, તમને ખબર જ છે કે બહુ જ તીખું, બહુ જ મસાલેદાર એવું ખાવાથી તો એસિડિટી વધશે જ, એટલે એ તો તમે એનાથી બચેલા રહેજો. આયુર્વેદની અંદર એસિડિટીની બે પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય છે. આયુર્વેદની અમુક દવાઓ એ પિત્તને બેલેન્સ કરે છે, અને આયુર્વેદની પંચકર્મની વિરેચન પંચકર્મ થેરાપી એ એસિડિટીમાં વધેલા પિત્તને આખા શરીરમાંથી વીછળી વીછળીને બહાર કાઢવાની એક બહુ જ સરસ પંચકર્મ થેરાપી છે. પણ એના માટે તમારે કરવાનું કંઈ જ નથી, માત્ર એક અપોઇન્ટમેન્ટ લઈને એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ આવો અને આયુર્વેદ વિભાગમાં અમારા વૈદ્યોની ટીમ તમારું પ્રોપર ડાયગ્નોસિસ કરીને તમારા અકોર્ડિંગ અમે ટ્રીટમેન્ટ, ડાયટ અને પંચકર્મ સજેસ્ટ કરીશું, અને એસિડિટીની સમસ્યામાંથી આપણે કાયમી બહાર નીકળી શકીએ. આવી વ્યવસ્થા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં અવેલેબલ છે. મિત્રો, આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો ભૂલ્યા વગર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને એવા કયા નવા વિષય છે જે તમે આયુર્વેદ ટોક શોમાં સાંભળવા માંગો છો એ ખાસ કમેન્ટ બોક્સમાં અમને જણાવતા રહો. અમારો ઉત્સાહ વધે છે અને તમે અમારી વાતને કેવી રીતે ઝીલો છો એ અમને જાણકારી પણ મળે છે. સો હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આજે રજા લઉં છું. મળીશું આવતા અઠવાડિયે. આ હાર્મની ઓફ એલોપેથી, આયુર્વેદા એન્ડ યોગ.